सब्सक्राइब कीजिए पंडित जी कुछ नया चैनल को और बेल आइकन बटन को दबाइए लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए। एक शब्द याद रखा तमें आया अने जे मैं कीधु प्रमाणे तमें कर्यो जराय फेरफार न कर्यो तो समझी लो कि तमें तपाशा पहला कही दो तमें मुक्त थई चुक्या। मटवा नहीं मटवानो कोई सवाल उपस्थित थतो नथी। तो आजे जे लोको नवा दर्दी आव्या एना मनमां घणा वार प्रश्नो छे कि देशी दवा काम केम करे, कई रीते काम करे, लागू पड़े कि न पड़े, पड़े तो बे त्रण महीने लागू पड़े, त्रण चार वर्षे काम करे, आवुं बधुं मनमां प्रश्न छे। तो आजे हुं प्रश्न पूछी लो, जूना दर्दी केटला छे? जूना दर्दी आटला दर्दी जूना छे। आ नवा दर्दी सांभळजो ध्यान, આ દરેક દર્દી માટેનો મારો પ્રશ્ન છે, તમારી બીમારી આખી આ જનરલ ઓપીડી અને મોટા ભાગના દુખાવા વાળા છે, ચામડી વાળા છે, ડાયાબિટીસ વાળા કોઈ નહીં હોય, બીપી વાળા કોઈ નહીં હોય, કેન્સર વાળા કોઈ નહીં હોય, ઓબેસિટી હોય, એસિડિટી, ગેસ, કબજિયાત, શ્વાસ, ચામડી રોગ, એક્સ વાય ઝેડ જે કંઈ તમને પ્રોબ્લેમ હોય, અલગ અલગ મોય મેઇન દુખાવા વાળા છે। દુખાવા વાળા કેટલા છે? દુખાવા વાળા બધે આંટા મારતા જ્યાં દવાખાને જાઓ ને, દેશીમાં, વિલાયતીમાં, ભેહોડીમાં, ટપકામાં દુખાવા વાળા બીમારી ખાડો ઊંડો હોય તો પુરાતા વાર લાગે, શીશરો ખાડો તરત પૂરો। બીમારી મટવા માટેનો ટાઈમ અલગ છે, બીમારી ફરીવાર નહીં થવા દેવા માટે ચિકિત્સા પછી શરીરમાં સ્ફૂર્તિ લાગે, શરીરમાં એનર્જી લાગે, દુખાવડો હોય તો એ લોકોને સોજો ઓછો થઈ જાય, દુખાવો છે। હા, કાંટો ખૂટી ગયેલો હોય, કાંટો તમે બહાર કાઢો એટલે દુખાવો થાય, કાંટો નીકળી ગયા પછી સારું રહે, પણ શરીર હળવું લાગ્યું, પેટ હળવું લાગ્યું, શરીરમાં સ્ફૂર્તિ લાગી પછી કોઈ પણ લક્ષણ મેળાય, બીમારી વધવાનો નથી, બીમારી રાહત થવાના છે। અને છેલ્લા 30-40 વર્ષમાં આવું વધારે જોવા મળે, એટલા માટે કે 40-50 વર્ષ પહેલા વિલાયતી દવા હતી નહીં, અત્યારે મોટા ભાગના દવા લઈને ગ્રોથ દબાવેલો હોય એટલે શરીર હળવું લાગે, પેટ હળવું લાગે, સ્ફૂર્તિ લાગ્યા પછી કોઈ ને કોઈ લક્ષણ વધે। ત્રીજી વસ્તુ કે દર્દી આઈપીડીમાં હોય, પંચકર્મની ફેસિલિટી હોય તો જો પહેલા પંચકર્મ કરીને ટ્રીટમેન્ટ કરવામાં આવે તો આવો પ્રશ્ન આવે નહીં, પણ શરીર અશુદ્ધ હોય એટલે દવાવાળું પાણી કચરો બહાર કાઢે એટલે રોજો વધે, દુખાવો વધે, ઊંધી આવું થઈ શકે, સિમ્પલ। આપણી પાસે એ નથી સુવિધા, તમને સુવિધા હોત પણ કરે, કારણ કે દુખાવાળા દર્દી છે, અગ્નિકર્મની સુવિધા હોય તો 2 મિનિટ થાય, ભેહુડીમાં તો ફોડલા પડ્યા હતા ને, મારી આમાં ફોડલાય ન પડે, ખાલી ટપકું જ થાય અને ત્યારે ત્યારે દુખાવો પડી જાય, મિનિમમ 6 મહિના જેનો મર્મ ગોતિન કરાવો। મારી પાસે સલાહ કાય છે, ગેસનો સુલે કરાવી દે, પણ કરવા વાળો સ્ટાફ તો જોઈએ, ત્યાં જેટલા દુખાવાળા છે, શેક આંકડાના પાન ની લેવાના, તેલ ની લગાડવાનો શેક કર્યો ને તમે, એ કાંઈ ન કરવું પડે, ભેહુડી હનુમાન દાદા આવીને આવી જાય સીધા ડાયરેક્ટ ફૂલ ફોર્મમાં, ફોડલા પડ્યા વગર, અને 6 મહિના નો દુખે, સ્ટાફ ની વ્યવસ્થા નથી એટલે આ પ્રશ્ન છે, નકર આ પીડા જ નો રે લોકોને, નોલેજ છે, ખબર છે તો આ પ્રોબ્લેમ છે। તો આ વસ્તુ અલગ અલગ ટાઈમ થઈ શકે। બીજું, વમન કર્મ કર્યું હોય એટલે કફની બીમારી, કોકને કફની તાસીર હોય ને વમન કર્યું એટલે દવા સીધી ડબલ કામ કરે, પિતરી તાસીર હોય વમન કર્યું ડબલ કામ કરે, આંતરડામાં મળો હોય દરેકને 4 કિલો મળો હોય, એક બસ્તી ચડાઈ દીધી, એક થી બે જળો મૂકી હોય કે લોહી નસમાંથી કાઢ્યો હોય એટલે તરત જ શુદ્ધ કામ કરે, તો તળાજણ હોસ્પિટલમાં તાપી ભાઈમાં થઈ રહ્યું છે બધું, આપણે અહીં નથી, એ હોય તો હજી આ પ્રશ્ન નો આવે, છતાં આ બધી જ કપરી પરિસ્થિતિ, બધા જ વિપરીત સંજોગો, બધી વસ્તુ, ધારો કે દર્દી છે બિચારા તડકામાં શેકાઈ જાય, બહેનોને વાંધો નથી, ભાઈઓ બધા તપમાં છે તો એટલે ઉલપા બેઠા બિચારા તડકાને કારણે, એટલે મેં એનો બોલાવ્યો છે, બધા હલતા કેમ નથી, પણ અંદાજ આવે કેમ, તડકો એટલે હલતા નથી, તો બધી હતું તો એમાં બેઠક તો વાંધો નહોતો, પણ અત્યારે હવે આપવું પડે બાળકો। આ પરિસ્થિતિની વચ્ચે છતાં હું જાણવા માંગુ છું, એક પણ વ્યક્તિના જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે મેં રિપોર્ટ નથી જોયા, અને હું જોતો નથી, સિસ્ટમ જ નથી, કારણ કે આયુર્વેદના રિપોર્ટ ઉપર ને આયુર્વેદની પદ્ધતિ ઉપર મને એટલો વિશ્વાસ, એટલે જે નવા લોકો આવે છે પછી જોઈ શકે છે,
જાહેર માં પ્રશ્ન પૂછું છું, મે જે કીધું એ પ્રમાણે તમે પૂરેપૂરું પાલન કર્યું હોય, પહેલા શરૂઆતના 8 દિવસમાં, 8 દિવસની વાત કરું, શરીરમાં જરાય રાહત ન થઈ હોય એવા કેટલા લોકો છે? હાથો ચૂકો. રોજ મારો પ્રશ્ન હોય, આજે પ્રશ્ન છે, ડાયાબિટીસ માં પ્રશ્ન હોય, બીપી માં હોય, અયોન કેન્સર માં પણ, કેન્સર ને લોકો મોટી તોપ માને, કેન્સર આવે એટલે આખા બધા ઘરે હગા કાળ ખબર કાઢવા આવે, મરવાનો છે, કોઈને કેન્સર આવે હગા વાળા મમ્મી ખબર કાઢવા આવે, ચાલુ કરી હવે મરવાનો છે કે મળી આવે, હાલ હું ભાઈ મરવાનો. એક પણ વ્યક્તિ એવા ન નીકળે વગર રિપોર્ટ જોઈએ અઠવાડિયામાં રાહત ન હોય, તો આયુર્વેદના રિપોર્ટ કેટલા એડવાન્સ હશે, આયુર્વેદની કેપેસિટી કેટલી એડવાન્સ હશે. અને હજી આપણી પાસે બધી ફ્રેશ મેડિસિન ને બધું નથી, કેટલો અને એનું જેને રચના કરી એ ઋષિઓ કહેવાય. તો તમને થાય કે આપણે એવું બનવું બની શકે? બિલકુલ, આમાંથી દરેક વ્યક્તિ બની શકે, અને ભારતમાં બનવું ને એમાં અવશ્ય પોતાનો પરિવાર, પોતાનું ઘર, પોતાની જવાબદારી, બાળકો નિભાવવું જ જોઈએ, ફૂલફિલ કરવું જોઈએ, કોઈ પરફેક્ટ એ નિભાવ્યા પછી સાથે સાથે મનુષ્ય તરીકે આપણે જન્મ મળ્યો છે, તો આપણે સ્વાર્થ વૃત્તિમાંથી ઉપર આવી અને પરમાર્થ વૃત્તિ તરફ આગળ વધવું જોઈએ, અને પરમાર્થ વૃત્તિની પરાકાષ્ઠાએ પહોંચવું જોઈએ. જ્યારે પરમાર્થ વૃત્તિની પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે પરમાત્મા દ્વારા આત્માને એક શક્તિ આપવામાં આવે, એને કહેવાય પ્રજ્ઞા શક્તિ, અને બુદ્ધિથી આગળની શક્તિ છે પ્રજ્ઞા. આ પ્રજ્ઞા શક્તિ ખુલે ત્યારે વ્યક્તિ એક જગ્યાએ બેઠા બેઠા પ્રકૃતિનું સંપૂર્ણ નોલેજ ટ્રાન્સફર કરી શકે. એક વ્યક્તિને મળે એટલે ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય બધું ઝેરોસ્કોપી કાઢી નાખે, અને દુનિયા એક વિષય ઉપર પડે તો કોકને એ વિષય સમજતા 6 મહિના થઈ જાય, એ 6 સેકન્ડમાં સમજી લે આખો વિષય, અને કહેવાય પ્રજ્ઞા શક્તિ. આવી શક્તિ ઈશ્વર દ્વારા જ્યારે પ્રાપ્ત થાય અને દરેક વ્યક્તિના હૃદય સુધી પહોંચી શકે, હૃદયના બોલ્યા વગર વિચારો પણ જાણી શકે, આ શક્તિ પરમાર્થ વૃત્તિની પરાકાષ્ઠાએ પહોંચે. આ બધા જ ઋષિઓ એવા હતા કે જેની પરમાર્થ વૃત્તિની પરાકાષ્ઠા હતી, એટલે આ બધા ઋષિઓને થયું કે આ લોકો બિચારા દુઃખી થવાના છે. 4 વેદની રચના કરી નાખી, ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આપણી મુખ્ય સંસ્કૃતિ હિન્દુ નથી, હિન્દુ પછી શબ્દ આવ્યો, સિંધુ શબ્દ ઉપરથી હિન્દુ આવ્યો, પણ મુખ્ય શબ્દ હતો સનાતન વૈદિક સંસ્કૃતિ, એ પછી હિન્દુ સંસ્કૃતિ તરીકે ઓળખાણ. તો આ સનાતન વૈદિક સંસ્કૃતિ આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ છે, કોઈ એક વાળો નથી, બહુ વિશાળ. અને સંસ્કૃતિ કેવી હતી? સ્વાર્થ વૃત્તિની એટલી બધી એની અંદર સરળતા કે નદીને પણ મા, વાયુની પૂજા કરે, અગ્નિની પૂજા કરે, પ્રકૃતિની પૂજા, પ્રકૃતિની સંરક્ષણ, એ આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ છે. તો એટલા માટે આ 4 એટલે જીવનનું વિજ્ઞાન એટલે આયુર્વેદ. અને આપણે બધા આયુર્વેદ હું માને ઉકાળો ફાંકી, દેશી દવા લાગુ પડે ન પડે કઈ નક્કી નહીં, હડી જાય ત્યાં દવા લેવા જવાની, બાકી કઈ દેશી દવા બીજું કઈ હોય. હવારમાં જાગીને દાંતણ કોનું કરવું ને આયુર્વેદ છે, માથામાં વાળ આમળાનું તેલ નાખવું આયુર્વેદ છે, ગાયનું ઘી ખાવું એ આયુર્વેદ છે, દૂધ ક્યારે ખાવું આયુર્વેદ છે, દૂધ સાથે ડુંગળી ન ખવાય આયુર્વેદ છે. આપણા જીવનના ભાગે ભક્ત આપણે લગ્ન કરીને હવન કરીએ ઘીનું હોમ કરીએ આયુર્વેદ છે. તો જીવનમાં ક્યાં આયુર્વેદ નથી? ખેતરમાં આપણા શાકભાજી ઉગાડીએ, કયું શાકભાજી ખાવો, કયું ગરમ કરે ને કયું ઠંડુ પડે આયુર્વેદ છે, અડદ ભારે પડે ને મગ હળવા પડે આયુર્વેદ છે, મગ તાળમાં ખવાય અડદ ન ખવાય આયુર્વેદ છે. તો આપણા જીવનનું વિજ્ઞાન એ આયુર્વેદનું વિજ્ઞાન છે, આ 5મો વેદ છે, અને એટલું અદ્ભુત વિજ્ઞાન છે તો એનું પરિણામ છે. તો જે લોકો આજે પહેલી વાર આવ્યા છે એ લોકોને આ દર્દી તમારી હાજરીમાં છે, બધા જ બેઠા, અને દુનિયાના કોઈ પણ વૈજ્ઞાનિક આવી શકે. અને હજી વિદેશના લોકો આયુર્વેદનો વિરોધ કરે તો બરોબર છે, પણ ભારતના અમુક બુદ્ધિના બારદાન અંગ્રેજોની માનસિક ગુલામ, એજ્યુકેટેડ ઇડિયટ, આયુર્વેદ વિશે જયારે બોલતા ને મોકલી દેજો દિવડ કાન પકડી બંધ થાય ને, ભારતમાં જન્મીને ભારતના પદ્ધતિનો વિરોધ કરવાનો બંધ કરી દે, ડોબા જેવા ખબર નો થાય દિવડ, એને હવાર ત્યાં સુધી બેહાડે બોલવાનું બંધ કરી દે, પછી બોલો હું બેઠો સવારથી આ જોઈને બે હોય, એક શબ્દ નહીં બોલવાનો, પછી હા જે પ્રશ્ન હોય મન મળવાનો. ઘણા બધા લોકો નિષ્ઠાવાન છે ભારતમાં, પણ અમુક હજી 10% લોકો હજી અંગ્રેજો જેના મગજમાં ગયેલા છે, હજી ગુલામ છે,
અને ભારતના વિજ્ઞાનનો ભારતનો ધર્મ છે આપણો આયુર્વેદ એટલો અદ્ભુત વિજ્ઞાન હોય તમે તમે જો જાહેરમાં અઘરું છે પૂછું લોકો કે આમાંથી કેટલા લોકો એવા છે કે અઠવાડિયામાં જરા રાહત નથી અઘરું છે તો થાય હું એક ને આવું કરી શકું આયુર્વેદ નું નોલેજ હોય એ દરેક કરી તમારા બાળકને કાલ હવારે તમે આયુર્વેદ માં એડમિશન લ્યો અને ભણાવો અને શીખો તો કરી શકે મને 10 વર્ષ 5 વર્ષ પહેલા કઈ ખબર નહોતી મેં મહેનત થી આટલું શીખ્યો તમારું બાળક એટલું કામ કરી શકે એવું નથી તો હું તો તમને આગ્રહ કરું છું કે તમારું બાળક સાયન્સ માં હોય તો અત્યારથી આયુર્વેદ માં જ એડમિશન લેવડાવો છો અને પહેલેથી વિઝન રાખજો કે અમેરિકાના ડોક્ટર કેન્સરમાં એમ ન બોલી શકે કે અઠવાડિયામાં રાહત થઈ જશે અહીંયા તમે બુધવાર આવીને જોઈ શકો છો હું બીએમએસ છું મારી ડિગ્રી એમડી નથી છતાં આયુર્વેદની કેપેસિટી બોલી છે આ વડલા નીચે કાંઈ સુવિધા હોય છે બેઠા એટલે શું એમબીબીએસમાં હોત તો એવું ન બોલી શકે કે દુખાવામાં ઓપરેશનની જરૂર નથી 1.5 લાખ કરવા જ પડે એક દર્દીનો આગ જેને પગ પાછો ફરી વાર વળતો થઈ જાય આ બધું સાઈડમાં મૂકી દો ડાયાબિટીસ દુનિયાનો અગ્રો રોગ કેમ ટાઈપ 2 ડાયાબિટીસ તો સિમ્પલ છે ટાઈપ 1 ડાયાબિટીસ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ મેલેટસ આખી દુનિયામાં એનું નામ પડ્યું જિંદગીભર ઇન્જેક્શન લેવું જ પડે હાલે આવા 190 બાળકો અત્યારે સુધી ટ્રીટમેન્ટ ચાલુ છે 9 બાળકો કમ્પ્લીટ ઇન્જેક્શન માંથી મુક્ત થઈ ચૂક્યા છે તો એ મારા કારણે તો આયુર્વેદના તો તમારા પરિવારમાં તમારી આસપાસ કોઈ પણ બાળક હોય પહેલું એડમિશન આયુર્વેદમાં જ દેવાય કે માનવ સેવા એ ધાર છે તો હળદરથી સારું કરી શકશે તુલસીથી સારું કરી શકશે જેનાથી ધાર એ કરી શકશે ગળોથી સારું કરી શકશે કે લાખો લોકોને જીવન આપી શકશે તો આ એની તાકાત છે અને કેપેસિટી છે પરંતુ તમને આજે તમે આવ્યા છો તો તમે તમને તો રોગ મુક્ત થઈ ચૂક્યા સમજો બસ તમારે ખાલી એટલું રાખવાનું છે અહીંથી જે બતાવો એમાં કાંઈ ફેરફાર કરવાનો અને મેં કીધું એ પ્રમાણે કર્યું હોય જો રિઝલ્ટ મને ન મળ્યું હોય તો હું મારી જાત સાથે ચલાવી લઉં નહીં મારે આ રોગમાં આ દર્દીને એટલા ટાઈમ રિઝલ્ટ જોઈએ 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 મારી કઈ ભૂલ હોય તો હું સુધારું દર્દીની ભૂલ હોય તો હલાવી દઉં અહીં કીધું હોય તો ખાવાની પછી મમરા ખાઈ ગયો મને ખબર પડી દવા નહીં આપે હું ઘર પેતો થઈ જતો દર્દી હેરાન થાય હું ઘર પેતો મારી ભૂલમાં સુધારો કરો પડે ઘરે જેનો વિચાર તો કરો રિઝલ્ટ હજી આનું કેમ બેસ્ટ છે આ પરિસ્થિતિ છે તો આ તમારા પરિવારને ભવિષ્યમાં કોઈ રોગ ન થાય એનું નોલેજ લેવાનું છે તમારો જે રોગ છે કાયમી માટે મટે એનું નોલેજ લેવાનું છે અને મટ્યા પછી ફરીવાર તમે ક્યારે માંદા ન પડો એનું નોલેજ લઈ જાઓ છો એનાથી આગળ વધવાનું છે કે આપણા દેશમાં અત્યારે લાખો લોકો બિચારા દુઃખી અને પીડિત છે આપણો દેશ ગરીબ છે ને આપણી પાસે આવું વિજ્ઞાન છે એટલું બધું વિજ્ઞાન છે વગર ખર્ચે લાખો લોકોના એક પણ રિપોર્ટ કર્યા વગર એટલું બધું રિઝલ્ટ આપી શકતા હોય તો ધારો તો આપણા દેશના લોકોને આરોગ્ય દાન આપી શકો જીવન દાન આપી શકો અને આનાથી મોટી સેવા શું હોઈ શકે માણસને રોગનું કરવાનું તો આજે એટલું હૃદય વિશાળ રાખીને સાંભળવાનું છે ક્યાંયથી શીખ્યા પછી મારા પરિવાર મારા પહેલા પોતાના માટે પછી પરિવાર અને પછી મારા દેશ માટે પણ મારે કામ કરવાનું છે કારણ કે જનની અને જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીય છે આપણી માં અને આપણી માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન છે તો આપણો દેશમાં એટલું વિજ્ઞાન હોય અને દેશ અત્યારે આપણે ગરીબ દેશમાં જે આપણું નામ આવે અને જેટલું દેશ મજબૂત ક્યારે બને કે જ્યારે દેશ પોતાની શક્તિ ઉપર મજબૂત થાય આપણા દેશના જે કરોડો રૂપિયા બહાર જાય બહાર જતા બંધ થાય ધારો કે અત્યારે હાંધાનું ઓપરેશન કરાવે તો દર વર્ષે 5 થી 10 લાખના તો હાંધા આપણા દેશમાં વિદેશથી આવે છે કરોડ 5 લાખથી 10 લાખ કરોડ એની જગ્યાએ બધા અશ્વગંધા આમળા ગળો મટાડે તો ભાડે ખેડૂતોને ભાડમાંથી બિચારાની આવક થતી ચાલુ થઈ જાય કારણ કે ગળો તો ભાડમાં જ થાય ને પીલુડી છે કિડની ફેલરમાં કામ કરે લાખો રૂપિયાના ડાયાલિસિસ ને ટ્રાન્સપ્લાન્ટેશન કરાવે અહીં જેટલા દર્દી આવે એક પણ વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટેશન કે ડાયાલિસિસ ની જરૂર નથી પડી ચાલુ થઈ ગયા પછી એને વાર લાગે મુક્ત થતા પણ ચાલુ થયા પહેલા 9, 10, 8 ક્રિએટિન કીધું પ્રમાણે કર્યું એટલે આરોપ થઈ જાય તેમાં ધારો કે પીલુડી છે ગોખરું છે વાયવાનો કામ કરે તો કાલ હવારે ખળમાંથી લોકો ભારતના લોકો મજબૂત હવે તમે દવા લેશો દેશની દવા લેશો તો તમે અત્યાર સુધીમાં જાણે અજાણે દેશનો પૈસો વિદેશમાં મોકલતા હતા તમારા પરિવારની આર્થિક ખુવારી કરતા હતા નુકસાન કરતા હતા
અત્યારે કદાચ તમે કોઈ દવા લીધી, ધારો કે ગૌમૂત્ર હરડે ટેબ્લેટ લીધી, તો હરડે ગૌમૂત્ર માંથી બનશે કે વિદેશ થી નહીં આવે? ગૌમૂત્ર ગાય પાસે આવે, હરડે આપણા દેશ માંથી આવશે. તો હરડે ગૌમૂત્ર વાળા મજબૂત કરો તમે, ઇનડાયરેક્ટલી તમે આમળા લેશો તો ઘડતર મજબૂત કરી રહ્યા છો. ગૂગલ લેશો તો કચ્છના ગરીબ માણસને રણમાં આવક કરી રહ્યા. ધારો કે પુનઃ નવા ગૂગલ ત્રિફળા ગૂગલ લીધો તો ગૂગલ ગુજરાતના મુખ્ય કચ્છ અને રાજસ્થાન થી આવે, ત્યાં બિચારા રણમાં નથી, તો ગૂગલ રણમાં થાય ત્યાં તો એ લોકોને આવક કરી રહ્યા છે, તમે મજબૂત કરી રહ્યા. તો તમે પહેલી વાર એવું બનશે કે તમે દવા લઈ રહ્યા છો, તમારો તો ફાયદો કરી રહ્યા છો, દેશનો પણ ફાયદો એટલો જ કરી રહ્યા છો. તો દેશની આ સેવા છે, પણ આપણું હૃદય વિશાળ રાખવાનું અને આ સંકલ્પ લઈને જવાનું. અહીંથી હું શીખી અને કોઈ વ્યક્તિ માંદો પડી જાય પછી એને મદદ કરવી જોઈએ, એ માનવતાનું કામ છે. પણ માંદો જ ન પડવા દેવો, ઈશ્વરી કામ. ખાડામાં પડી જાય પછી એને બહાર કાઢવો, એ માનવતાનું કામ છે. પણ ખાડામાં પડવા ન દેવો, ઈશ્વરી કામ. તો આ કામમાં આપણે જોડાવાનું છે. તો તમે આજથી ધારો તો દાતા બની શકો, અને એમાં સૌથી ઉત્તમ દાન છે જીવન દાન. જીવન દાતા તમે બનો. તો પહેલો અધ્યાય અહીંયા પૂરો થયો, હવે બીજા અધ્યાયનો પ્રારંભ કરીએ. ઇતિ સ્કંદે રેવા પુરાણે, રેવા સ્કંદે વરાહ પુરાણે, અધ્યાય એક સમાપ્ત. બોલો સંત જ્ઞાન ભગવાનની. હવે જે તમારો અધ્યાય બે નો પ્રારંભ થાય એ તમારા માટે છે, આ સમષ્ટિ માટે, આયુર્વેદ માટે, આપણી સમસ્યા માટે એ જરૂરી હતું. તો અધ્યાય બે નો પ્રારંભ કરતા પહેલા આજની જે સિસ્ટમ છે સિસ્ટમ કહી દો, એટલે બીજા લોકો એમ ન થાય સાહેબ અમને આખો દી બેસાડ્યા અને મારો વારો લીધો નહીં. એટલે જૂના દર્દી જે છે કન્ટિન્યુ, અને એમાં જનરલ ઓપીડી છે એટલે દરેક દર્દીને જેની તકલીફ છે એ આવી શકશે, કોઈ પણ એક્સ વાય ઝેડ. ધારો કે મંગળવારે સ્પેશિયલ વજન માટે હોય, એટલું વજન સિવાયનો બીજો એક શબ્દ નો પ્રોબ્લેમ, ઓનલી વજન. બુધવારે ખાલી કેન્સર વિશે બધું છે, શુક્રવારે ગુરુવારે હૃદય બીપી વિશે, સ્ટેન્ડમાંથી કઈ રીતે બચવું, બાયપાસમાં બધું જ એના વિશે, અને શુક્રવારે ઓનલી ડાયાબિટીસ. એટલે એનાથી ફાયદો એવો થયો કે રિઝલ્ટ બહુ આનાથી ડબલ વધી ગયા. ત્રીજો વસ્તુ, ટાઈમનો બચાવ થયો. એટલે આજે પછી બાકી બધા જે લોકો વધ્યા હોય, દુખાવાળા છે, ચામડીવાળા છે, કોઈ પણ શ્વાસની તકલીફ હોય, એક્સ-રે જેવી તકલીફ, એને જનરલ ઓપીડી. એટલે આવા જૂના દર્દી છે એને કોઈ રજીસ્ટ્રેશન કરાવવાનું નથી, એ લોકો સીધા દરેક વ્યક્તિએ પોતાના ઘર બેઠા રજીસ્ટ્રેશન ઓનલાઈન કરાવી નાખવાનું. કોઈ જૂના દર્દી પાસે લઈ લેવાનું, જૂના દર્દી પાસે ન મળે તો આપણે હેલ્પલાઈન નંબર છે એમાં ફોન નહીં કરવાનો, વોટ્સએપ દ્વારા મંગાવીને તરત જ લિંક મોકલે, તમને જે લાગુ પડતી દબ્બો એટલે તરત જ એમાં ફોર્મ ભરાઈ જાય તમારે. પછી એક એક વ્યક્તિ ત્રણ ફોર્મ નહીં કરવાનું કે રિજેક્શન થઈ જશે. એક વ્યક્તિ એક જ વાર સબમિટ કરી દે ને ઓકે આવી જાય એટલે એનો સ્ક્રીનશોટ પાડી નાખી દેવાનો, ફોટો એનો સ્ક્રીનશોટ પડે એટલે તમારું પ્રૂફ રહે. અહીંયા તો આવી જ ગયું, એટલે આમાં મેં જોયું તો ઘણા ત્રણ ફોર્મ ભર્યા છે. હવે આપણે એવું નિયમ લાવવાનો, ત્રણ વાર ફોર્મ ભરે એટલે કેન્સલ કરી નાખો, એક જ વાર ફોર્મ ભરો. દક્ષાબેન જીંજાવાળા કોણ છે? બે વાર ફોર્મ ભરે, એક વાર ભર્યા તો શીલાબેન ભંભાણી એવા છે, કોણ છે? પુષ્યાબેન પી ભટ્ટ, તમે બે વાર ભર્યું, એક જ વાર ફોર્મ ભરવાનું એટલે ભરાઈ ગયું. એટલે હવે આમાંથી કેટલા લોકો એવા છે જેને હોસ્પિટલમાંથી હવારમાં એપોઇન્ટમેન્ટ મળ્યો, કેટલા છે હાથ તો કરો, લોકો ક્લિયર થઈ ગયા, ફોન આવ્યો હોસ્પિટલમાં, હવે તમારે વાર આવે છે, એવા કેટલા નવા દર્દી નવા એપોઇન્ટમેન્ટ ઉપર આવ્યો એવો. જો આ બધા લોકો એવા છે કે આ લોકોને લિંક મળી એટલે તરત એનું ફોર્મ ભર્યું, ફોર્મ ભરીને ઘરે શાંતિથી હોઈ ગયા ગોદડું ઉઠી. એટલે આજે એને આવવાનું હતું એટલે શનિવારે ફોન આવી ગયો. ક્યારે આવ્યો તમે? શનિવાર આવ્યો ને, એટલે બોમ્બે થી આવવું તો આવી હતી. એક દી મૂકો, હવે તો કરી બે દી અગાઉ કરીશું આપણે. હા કદાચ ઇમરજન્સી ક્યારેક મીટિંગ આવી દઉં, તરત પાસે એને જાણ કરી ભાઈ તમારો વારો કેન્સલ થયેલો, કારણ કે નંબર તો છે જ ને એના. ધારો કે આ લોકોને સોમવારે બોલાવ્યો તો અચાનક મારે જાવું, મીટિંગ આવી ગયો અચાનક, તો એને તરત રવિવારે ફોન થઈ જાય ભાઈ તમે ન આવતા, મીટિંગ આવી ગયું. તો અહીં આવ્યા, હવે અહીં આવ્યા એટલે એને 9 વાગ્યા પહેલા પહોંચવાનું, ભલે ગમે એટલા દૂરથી આવે. પહેલા શું થતું કે દૂરના દર્દી હોય બિચારા વહેલા એમ તો નીકળે, પછી પહોંચ્યા મોડા, એટલે અમુક આ તો બધાને શાંતિ કોઈને કાંઈ નહીં. ગમ 9 વાગ્યા પહેલા નવા દર્દી તમે જેટલા આવ્યા આ બધાનું લિસ્ટ મારી પાસે, તમે કેટલા વાગ્યા ફોર્મ ભરું નહીં છે,
એટલે આ સિસ્ટ બધાને આવી ગયા એટલે તમને 100 જણા આપણે એપોઇન્ટમેન્ટ આપી દીધી એટલે એમાં જેટલા લોકો આવ્યા એ બધાને આવશે બાકી બધાને કેન્સલ એટલે એ બધાનો થઈ ગયું વારો એટલે 2000 લોકો ઓલરેડી ભરેલી છે એમાં ઓબેસિટીમાં ડાયાબિટીસ બીપીમાં અલગ અલગ એમાં થોડુંક વધારે વેઇટિંગ છે કારણ કે અત્યારે શું છે દવાની આપણે કાંઈ કટોકટી ઓબેસિટી વાળાને વધારે બોલાવતા નથી 200 બોલાવે અને એની માંગે ખૂબ છે લોકોની જાગૃતિ ખૂબ આવે એટલે પછી આપણે વજનથી બધી બીમારી છે તો અત્યારથી વજન કંટ્રોલ રાખે તો ડાયાબિટીસ બીપી બધું ન થાય એટલે એમાં થોડું વેઇટિંગ વધારે છે બાકી બધા જનરલ ઓપીડીમાં વેઇટિંગ છે એટલે વેઇટિંગ છે ત્રીજું આપણે ઇમરજન્સી ટ્રીટમેન્ટ કરીએ હોસ્પિટલ હોય તો ઇમરજન્સી ટ્રીટમેન્ટ થાય આપણી પાસે સ્ટાફ નથી સ્ટાફ ત્યારે જોશું એટલે ઇમરજન્સી કોઈ કરતા નથી એટલે દરેક વ્યક્તિને શાંતિ કાંઈ નહીં કરવાનું ઘર બેઠા માથાકૂટ નહીં ફોર્મ ભરી દેવાનું હોસ્પિટલમાંથી ફોન આવે ત્યારે આવવાનું ડાયરેક્ટ કોઈ આવવાનું નહીં આ સિસ્ટમ છે તો જેનાથી ખૂબ સારું રહ્યું લોકોને સુવિધા પણ આપી શકાય ન્યાયપૂર્વક આપી શકાય તો ત્યાં સુધી કદાચ કોઈને કાંઈ તકલીફ હોય તો રાહત પૂરતી નજીકના સરકારી આયુર્વેદિક દવાખાનામાં એ લોકો દવા લઈ શકે છે એમાં કંઈ વાંધો નથી અહીંયા બતાવવા આવું હોય તો આ સિસ્ટમ છે અને એનાથી ફાયદો પણ થયો લોકોને ખૂબ ફાયદો અને મને રિઝલ્ટ પણ આપી શકાનું છે તો આ એની પદ્ધતિ છે તો આમાંથી જે લોકો એપોઇન્ટમેન્ટ વગર આવેલા છે એવા કેટલા લોકો છે નવા દર્દી એપોઇન્ટ તમારી પહેલા 2000 લોકોએ એપોઇન્ટમેન્ટ લીધેલી છે તમારી પહેલા 2000 લોકો અને એ એક મહિનાથી આ સિસ્ટમ છે બધાને ખબર છે પણ લોકોને શું હોય ઘણાને ખબર હોય ઘણા ન હોય ન હોય તો અહીં પગી ગયા છે અને ઘણાને ખબર પડે છે તો એમ એમ પગી ગયા ચાલો દવા લઈ આવીએ આપી તો દેવાના જ છે તો અહીંયા દવા એ રીતની આપતા આપણે નથી એટલે તમને પછી એવું ન થાય કે સાહેબ આખો દીદી બેહાડે ને દવા આપી નહીં એટલે ત્યાં સુધીમાં તમારે હાઈ સુધી કરશો તો પછી 200 વેઇટિંગ તમારું લેટ થશે એટલે તમે અત્યારે ને અત્યારે તમે જૂના બાજુના કોઈ દર્દી પાસેથી વોટ્સએપમાં લિંક લઈ લો અને લિંક લઈ લો અને એમાં તમને જે લાગુ પડતું હોય ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસનું બીપી રદી રોગ એનું કેન્સર હોય તો એનું અને વજન સ્પેશિયલ હોય તો એનું અને દુખાવાની તકલીફ હોય બાકી અન્ય હોય તેનું 5 ફોર્મ છે એ ફોર્મ આખું ભરી નાખવાનું સબમિટ કરીને સ્ક્રીનશોટ આપી નાખવાનું ઘરે જઈને તમારે સુઈ જવાનું અહીંથી હોસ્પિટલમાં ફોન આવશે તેથી તમારે આવવાનું રહેશે ત્રીજું હેલ્પલાઈન નંબર છે બધા નવા દર્દીને એમાંથી ફોન આવ્યો છે છતાંય લખાઈ દઉં છું 72 84 82 82 82 72 84 82 82 આ હેલ્પલાઈન નંબર છે આ નંબર સેવ કરવાનો સરકારી આયુર્વેદિક હોસ્પિટલ દિહોર અને આ નંબરમાં ફોન કરવાનો નથી ફોનમાં જવાબ નહીં દે ગમે એટલું કરશે તોય મેસેજ વોટ્સએપમાં કરી દેવાનો કે મારે આ તકલીફ છે એની લિંક મોકલો એટલે તમને એમાંય મોકલી દેશે તરત હાંજ સુધીમાં મોકલી દે તમારે ભરી દેવાનું પછી ઘરે જઈને હોઈ જવાનું અહીંથી મેસેજ આવે ને તે દે 9 વાગ્યા પહોંચવા અને એ ફિક્સ રાખવાનું જે તકલીફ છે એ વાર વાઈજ થશે સોમવારે જનરલ મંગળવારે ઓબેસિટી બુધવારે કેન્સર ગુરુવારે હૃદય બીપી અને શુક્રવારે ડાયાબિટીસ રહી વાત ફોર્મ ભરવાની તો બહુ સરળ અને સિમ્પલ છે અને અત્યારે બધા પાસે મોબાઈલ છે અને કદાચ કોઈને હું થાય કે અમને ન આવડે તો સરકાર અત્યારે એવી જાહેરાત કરે કે દરેક વ્યક્તિને જો આટલું ફોર્મ ભરશે અત્યારે 10,000 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે કેટલા લોકો નહીં ભરે બધાને ફોર્મ ભરતા આવડી જાય તરત જ આવડે ન આવડતું કે મને ભરાય ના તો એ 10,000 રૂપિયા કરતા શરીર મહત્વપૂર્ણ છે એટલે એટલું તો થઈ શકે અને અઘરું નથી અને આખું વિશ્વ ડિજિટલ તરફ જઈ રહ્યું છે તો આપણે ડિજિટલ તરફ જવું જોઈએ આપણા બધા માટે ગૌરવની બાબત છે કે આખા ભારતનો પ્રથમ પ્રાઇવેટ સેક્ટરમાં એવું નથી થયું એવું ગવર્મેન્ટ સેક્ટરમાં પ્રથમ સરકારી આયુર્વેદ હોસ્પિટલ દિહોરમાં બન્યું કે ઓનલાઈન સિસ્ટમ સક્સેસફુલ આપણે કરી તો એ આપણે ગુજરાત માટે અને આપણે ભાવનગર માટે બધા માટે ગૌરવ નહીં કે પ્રાઇવેટમાં એ કોઈ નથી કર્યું ઓનલાઈન સિસ્ટમ વીજળીવાળા સાહેબની એક સિસ્ટમ છે પણ ફોન કરવાનો 100 જણાના ફોર્મ લાગે એનો વારો આવે નો એટલે એક 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 જણાને બતાવે તો 3 જણા ફોન લઈને હોય બધા લાઈનમાં હોય જેનો ફોન લાગી જાય વારો લખાઈ જવાનો કોઈ લખાવ્યું ખબર છે 1 કલાક ફોન ખુલે એક જેને લાગે 100 જણા પછી બંધ આ કે વીજળીવાળા સિસ્ટમ આ આપણે તો એવું નહીં ફોન લઈ લેવાનો હાથમાં લઈ લેવાનો શાંતિથી ઊંઘમાં બેઠા બેઠા ભરી દેવાનું ભૂતાવું ધારે કે કોઈને રાજસ્થાનથી આવવું છે મહારાષ્ટ્રથી આવવું છે તો હું આગળની સિસ્ટમ વિચારતો હતો કે એટલું બધું રિઝલ્ટ મળે એટલે કેન્સરના દર્દી બીપીના દૂર દૂરથી આવતા હતા અને આવી રહ્યા છે આપણી પાસે અહીંયા તો એ દર્દી હેરાન થવા જોઈએ નહીં તો આ સિસ્ટમ આપણે કરી છે એટલે તમને પછી એમ ન થાય કે સાહેબ દવા આપી નહીં તો તમારે આ રીતે કરવું પડશે બહુ દૂરથી આવેલા હોય ભાવનગર જિલ્લાના નહીં બહુ દૂરથી આવેલા હોય અને વધારે માત્રામાં તકલીફ હશે તો તમે દૂરથી જે કાંઈ ભૂલથી આવ્યા કે જાણી જોઈને તો તમને રાહત થાય એવા ઘરગથ્થુ ઉપચાર
અથવા તો જે કઈ દવા જરૂર છે તમને બહાર થી ત્યાં પૂરતી લખી દેશું ત્યાં સુધી. તળાજાની હોસ્પિટલ અત્યારે 12:30 સુધી ઓપીડી ચાલુ છે અને હાંજે તે પછી 4 વાગ્યાથી ઓપીડી ચાલુ થશે. ભાવનગરમાં તાપીબાઈ હોસ્પિટલ પણ બે નજીક છે, અહીંથી 30 તો ત્યાં તમે સારવાર લઈ શકશો. બે જગ્યાએ એમડી ડોક્ટર છે મારી કરતાં ઊંચી ડિગ્રીવાળા, અને તાપીબાઈમાં તો સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે. તળાજામાં એમડી પીએચડી છે ભરતભાઈ વડિયા, ધારો કે છે મારા મિત્ર જ છે. અને પાટીલ સાહેબ છે 20 વર્ષ સિનિયર છે, સુરેન્દ્રનગરમાં એ સરસ કામ કરેલું છે. તાપીબાઈમાં બધા જ તે પ્રોફેસરો છે, ક્લાસ 1 ઓફિસર છે, અને બધાની ડિગ્રી મારા કરતાં બધાની ઊંચી છે. તો તમે ત્યાં પણ સારવાર લઈ શકશો. તમારે તો દવા જ લેવાની છે, જ્યાંથી લેવી ત્યાંથી તો લઈ શકશો. અને જે લોકોને એપોઇન્ટમેન્ટ મળી છે અને આમાં નામ છે એ બધાને જે ક્રમ હશે તમારો આમાં, એ ક્રમ પ્રમાણે તમને આ જૂના દર્દીનું પૂરું થાય પછી આપવામાં આવશે. જે લોકો આજે એપોઇન્ટમેન્ટ મળી છે એ લોકોને જાણ ખાતર કે 15 દિવસ પહેલાં કોઈ દમે એટલા લોકો ભાગ્યશાળી છે. આમાંથી ઘણા બધા લોકો બિચારા પાકી ગયા છે, સવારના આવ્યા હાજ સુધી વારામાં પહેલી વાર આવ્યા ત્યાં રહી, એટલે આવ્યા એટલે સવારના આવે એટલે હાંજે 6 વાગે ચાલુ થાય ને 8 વાગે પૂરું થાય, 8 વાગે 9 વાગે 10 વાગે 11 વાગે 8:30 થી 11. તો તમારા લોકોને બધાને 6 વાગ્યા પહેલાં બધાનો વારો આવી જશે, એટલે તમારે ભાગશાળી છો નગર 6 વાગે ચાલુ થતું. એટલે તમે કોઈ હળબડ ન કરતા ક્યારે વાર આવશે ને કેદી વાર આવશે, બસ સાંજે આજ દી અહીંયા જ રહેવાનું. અને કોઈ મોકલો ટિફિન લઈને મોકલો, ખાઈ લેવું, ખાઈ લઈને પર પ્લાસ્ટિકનો કચરો ન નાખ, ટિફિન લઈને આવજો, ટિફિન કીધા ને પ્લાસ્ટિકમાં લાવવાનું. સારું, તો આ રીતે આ રહેશે. હવે તમને રોગ વાય છે સમજાવશે, એ પહેલાં એક સર્વે કરી લો. આમાંથી કેટલા લોકો એવા છે કે જેને કમર ઘૂંટણ અને ખંભાનો દુખાવો હોય, દુખાવા માટે આવ્યો ટૂંકમાં મેઇન દુખાવો. ઓકે, શરદી ઉધરસ શ્વાસની તકલીફ એટલે ફેફસાને લગતી હોય, એલર્જી એવા કેટલા છે? સારું, ચામડીના રોગની ફરિયાદ હોય એવા કેટલા છે? એસિડિટી ગેસ કબજિયાત એવો પ્રોબ્લેમ હોય એના માટે આવ્યા એવા કેટલા છે? આની સિવાયના કેટલા છે? આની સિવાય ના તું જો કરજો, શું તકલીફ છે ફટાફટ બોલજો. વેરી કોસ વેરી આમ વાત દુખાવામાં આવી ગયું, મસાન તકલીફ છે. તમારી બેન થાઈરોઈડ છે, તમે આજ શું લે થાઈરોઈડ ના દિવસે હોય? ઓકે, તમારે અલ્ઝાઈમર ડિઝ. અચ્છા, હા, ખોટા દેશ તમારે મોડર્ન તમારે જીભ જલાય બોલતા પૂછે ડાયાબિટીસ વાળાને એપોઇન્ટમેન્ટ મળીશ તમને જૂનો કેસે નવો નામ લખતા નથી, ક્યાં લખ્યું નામ, કોણ લખ્યું, કોને નવો નામ કોને લખ્યા? ના ના લખાવ, નવા નામ જ લખવાના, કોઈ લખ્યા જ નહીં હોય. બેન હતા એના લખ્યા હતા, તાજે ખબર નહીં હોય એટલે ભૂલથી લખ્યા છે, પછી ના પાડે ને. તમે લખતા હતા? હા, પછી નથી લખ્યા ને કોઈને? હા, એટલે 2-3 હવારમાં લખી નાખે બધા આવ્યો હોય. હા, કોઈ પણ વ્યક્તિ યાદ રાખજો, તમે ગમે ત્યારે આવો, નવા દર્દીના કોઈને વારા લખવાના નથી, જૂના ના જ વારા લખવાના. હા, એટલે ભૂલથી આવી ગયા ને, તમે નોંધો તમારા વારા લખાઈ ગયા. એમાં એવું થશે, નજીકના રહેતા હોય તો એ લોકોને એને તો વારા પ્રમાણે થશે, પણ દૂરથી આવેલા હોય, દૂરથી આ બધાનું પૂરું થશે પછી તમારો કેસ તો નહીં નીકળે, પણ રાહત પૂરતી જે દવાઓ છે ત્યાં સુધી તમે આવો, ત્યાં હું ત્યાં સુધી તમને આપશું, બધાનું પૂરું થાય પછી. આઈ ભાઈ ના એક જ, આ એક બધાનો એક જ આન્સર. જે લોકો નવા એપોઇન્ટમેન્ટ વગર આવ્યા છે એ લોકો, અને જે લોકો અહીંયા હું આવી ગયા 9 વાગ્યા પછી આવ્યા મોડા આવ્યા, એ બધાનો જવાબ એક. અને ત્યાં સુધી તમારે અહીં લેવું હોય તળાજાની હોસ્પિટલમાં તો ત્યાં તમે સરસ રીતે અત્યારે જઈ શકો છો, અત્યારે આવી જાય વારું. અને તાપીભાઈમાં જવું તો ત્યાં અન્ય બધા ડૉક્ટરો છે, ત્યાં વારો આવી જાય. અહીંયા તમારો હાંજે બધાનું પૂરું થાય ત્યારે વારો આવશે, પણ એમાં ખાલી દવા તમને રાહત પૂરતી લખી લેશે. મેઇન દવા મને ઢીલું પોચું કામ કરે ને હું કરું, નહીં તમારો કેસ નીકળે તમારી એપોઇન્ટમેન્ટ મળે ત્યારે તમારો ચાલુ થશે. એટલે પછી એટલે મેં તમને અત્યારે એટલા માટે કીધું કે પછી તમને તમારી રસ્તો જે કરવો હોય તમને ખ્યાલ આવે, એટલે બધાનો કોઈને પ્રશ્ન નો ચાલે.
હવે હું મૂળ પ્રશ્ન ઉપર આવું છું, ધ્યાનપૂર્વક સાંભળજો. તમારા પ્રોબ્લેમ વિશે, સમસ્યા વિશે. આજની આપણી ઓપીડી છે જનરલ ઓપીડી, એટલે આજે મેં પહેલા સર્વે કરી લીધો ક્યાં ક્યાં બીમારી વાળા કે ક્યાં ક્યાં લોકો કેટલા કેટલા હતા અને શું હતા એ માટે, એટલે તમને ન્યાયપૂર્વક પૂરું રિઝલ્ટ આપી શકાય એ પૂર્વક ધ્યાન. હવે ધ્યાન એક જ સાંભળજો, મેં તમને મેસેજ કર્યો ત્યાં લખ્યું હતું નોટ અને પેન લેન સાથે આવું, એટલે જે લોકો નોટ અને પેન લાવી બધા જ લોકો કાઢી રાખજો, એ લખવાનું થશે. મોબાઈલ તમારો સ્વિચ ઓફ અથવા સાયલેન્ટ કરી નાખજો, સાઈડમાં મૂકી દેજો, ચાલુ હોય એક પણ વ્યક્તિ વાત ન કરવાની, મોબાઈલ ઉપાડવો નથી. ધ્યાનપૂર્વક સાંભળજો. હવે તમે શાંતિથી સમજી લો, યુટ્યુબમાં મારા ઘણા બધા વિડીયો છે, એ વિડીયો તમને જે સારા વ્યવસ્થિત લાગે બધા જ વિડીયો આખા જોજો, એટલે તમને ઘણું બધું ક્લિયર થઈ જશે. નવા દર્દી માટે મારી ખાસ સૂચના છે, જૂના દર્દીથી વિડીયો બધા તમે જોજો, અલગ જેટલા વિડીયો બધા જોઈ નાખજો, એમાં તમને ઘણું ઇમ્પ્રુવમેન્ટ શીખવા મળશે. એમાં બધામાં રોગ ક્યાંથી આવે, કઈ રીતે થાય, શું થાય, કઈ રીતે એની ટ્રીટમેન્ટ કરીએ. જે લોકો ભણ્યા નથી એ છોકરાને કહેજો ભાઈ સાહેબ ને વિડીયો કાઢી દો, કાનમાં તમને ઘોંઘલા ભરવી ચાંદતી કલાક ટેકનોલોજીનો ઉપયોગ આપણે સારી રીતે બેસ્ટ કરી શકીએ. અને અવાજ ન કરતા જે હોય ફટાફટ પૂરું કરો. તમને સમજાય જશે, એક મિનિટ સાંભળો. આમ જો નવા છે ને બધા, આ બધું ધ્યાન આપો. ઓલો દાદાને બોલે બધાને કહી દો, 72 84 લખો નંબર, 82 82 82 નવા બધા નંબર લખી નાખો, તમને આવું સિમ્પલ કરી દો. 72 84 82 82 82 આ નંબર ઉપર સેવ કરી અને લખો કે તમારી જે તકલીફ હોય એની લિંક મોકલો, એટલે લિંક મોકલશો. પછી તમને એપોઇન્ટમેન્ટમાં વોટ્સએપ નંબર હશે, તમારો મોબાઈલ નંબર, બે નંબર માગ્યા છે, એકનો લાગે તો બીજો, એનો નંબરના આધારે તમને બોલાવવામાં આવશે. સારું, હવે ચાલો પાણી લાવો તો, ગ્લાસ પાણી દેજો અંદર. યશપાલ ચાલો, આ માડી તકલીફ હોય તો ખાટલા ઉપર બેસો, જો ત્યાં ખાટલો ખાલી ઉલભાઈ જો, માડી ખાટલા ઉપર ન બેસો તો ત્યાં બેસો. અને જેને વિશેષ તકલીફ હોય એ લોકોને રાહતથી જાય ઉકરશો, પણ તમે ત્યાં સુધી ચાલો. હવે ધ્યાનથી સાંભળજો, આ તમારી અલગ અલગ સમસ્યા અને બીમારી છે, તો તમે ખાલી વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા દિહોર લખશો એટલે ઘણા બધા વિડીયો એમાં ઉપલબ્ધ છે, એ બધા તમે જોઈ લેજો. એમાં આખું આયુર્વેદિક લાઈફસ્ટાઈલ, એમાં જીવનશૈલીના રોગો વિશેનો એક વિડીયો હશે, એમાં મેં ડીપમાં થોડુંક બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે, તો તમને એમાંથી ઘણું સરળતા અને સહજ રહેશે. અને કોઈને તમે મોકલો તો એ પહેલાં વિડીયો જોઈને મોકલે તો અહીંયા આવશે તો સરળતા રહેશે. એટલે હવે હું તમને ડાયરેક્ટ મુખ્ય વિષય ઉપર જાઉં છું.